વધેલી દુષ્કર્મની ઘટનાઓથી ધારાસભ્ય લાલ ઘૂમ. ડભોઈના ધારાસભ્યએ એન્કાઉન્ટરની માંગણી કરી છે. દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ તેવી માંગણી શૈલેષ મહેતાની સામે આવી છે. પરપ્રાંતિયો જ આપણી દીકરીઓ પર દુષ્કર્મ કરી રહ્યા છે. સરકારે પોલીસની પડખે રહી અને કાર્યવાહી કરવી જોઈએ. વારંવાર આવા બનાવો બની રહ્યા છે, તેનાથી પોલીસની થાક રહી નથી. આ ઘટનાઓ બહુ દુઃખદ છે અને ગુજરાતમાં તો ખાસ, અને આ બધી જ ઘટનાઓ પાછળ પરપ્રાંતિ લોકો પકડાયા છે. ત્યારે મારા અંગત વિચારો માટે તો કે આવા લોકોને એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છૂટ આપવી જોઈએ, પોલીસની ધાક હોવી જોઈએ. કારણ કે અત્યારે જે રીતે આ બનાવો બની રહ્યા છે એમાં એવું એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે પોલીસની કોઈ ભીખ નથી રહી. પોલીસે સુંદર કામગીરી કરી છે તમામ બનાવોમાં. વડોદરામાં 48 કલાકમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યા. સુરતમાં ભાગતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને એમ એક આરોપીનો ગભરાઈને હાર્ટ એટેકથી મરણ પણ થયું છે. એ એમનો કર્મ એમને જે તે મૃત્યુ તરફ લઈ ગયું છે. પણ આવાને એન્કાઉન્ટર કરતા પણ ખચકાવું ના જોઈએ અને એમાં તમામે પોલીસની પડખે રહેવું જોઈએ. કોઈ વાદ વિવાદ હોવો ના જોઈએ. કોઈ પણ દીકરી પર આવું કૃત્ય કરે અને સાંખી નહીં લેવાય.